नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबनु स्वागत करूँ छूँ। मित्रों, आज वीडियो में आप सबनु खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आज पण जोईए आपने आजनू दैनिक राशिफळ, ते पहला जोईए आपने आजनू पंचांग। मित्रों, विक्रम संवत 2078 ईस्वी सन 2022 अने मित्रों आजथी शुरू थतु हिंदू वर्ष शक संवत 1944 आ वर्षनी आप सबने शुभकामना। मित्रों, आजथी चैत्री नवरात्रिनो प्रारंभ। तो मित्रों, आजे तारीख 2/4/2022 शनिवार। मित्रों, आजनो सूर्योदयनो समय सवारे 6:34 अने सूर्यास्तनो समय रहेशे सांजे 6:54। मित्रों, आजना जन्मेला बाळकोनी राशि रहेशे मीन। आ राशि सवारे 11:22 सुधी, पछी रहेशे मेष राशि अने आजनुं नक्षत्र छे रेवती। तो मित्रों, હવે જોઈએ આપણે આજનું રાશિફળ। તે પહેલાં મિત્રો, આજના ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આપ સૌને શુભકામના। માં દુર્ગા આપ સૌ પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે અને દરેક કામમાં તમને સફળતા મળે અને માનો આશીર્વાદ હંમેશા મળતો રહે એવી મારી શુભકામના। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો। મેષ રાશિ, મેષ રાશિ વાળા માટે આજે સાનુકૂળ દિવસ, લેવડ દેવડમાં થોડું ધ્યાન આપજો, ચોક્કસ સારા ફાયદાઓ મળશે। મિત્રો, આજે થોડીક નાણાકીય સમસ્યાઓ તમને આવતી દેખાય, પણ થોડુંક ધ્યાન આપશો તો ચોક્કસપણે તમે આમાંથી બચી શકશો। વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો, અગત્યના કામોમાં પ્રગતિ થતી દેખાય છે। આજે થોડા ખર્ચના પ્રસંગો બને, થોડા ખર્ચા કરવા પડે, ઘર માટે, પોતાના માટે, ઓફિસ માટે, કંઈક નાનો મોટો ખર્ચો પણ સારા કામ માટે થશે તો આપણા માટે આ સારી વાત કહેવાય। અને મિત્રો, ઘણા દિવસથી જે તબિયત અંગેની ચિંતા હતી ને તે દૂર થતી દેખાય છે, એમાં તમને સારો લાભ મળશે। મિથુન રાશિવાળાએ પણ આજે પોતાના આર્થિક પાસા પર ધ્યાન આપવાનું છે, પૈસાનો વ્યય ન થાય એનું ધ્યાન આપશો, ચોક્કસ દિવસ સારો। મિત્રો, આજે છે ને પોતાના દરેક કાર્યને સફળ બનાવવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે અને આ મહેનત પછી તમારે એક જ ગુણધર્મ અપનાવવાનો છે, ધીરજ। બસ થોડું ધૈર્ય રાખજો, ખૂબ સારા પરિણામો તમને મળશે। કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે પણ આજે દિવસ સારો, કોઈક સામાજિક કાર્યથી આનંદ મળે, કોઈક ધાર્મિક કાર્યથી તમને આનંદ મળે, ધીરે ધીરે આપણે જે વાત નહોતા સમજતા એ સમજમાં આવી જાય અને આપણને ચોક્કસ ખ્યાલ આવે કે આ સમજણ પછી જ આપણે કંઈક પ્રગતિ કરી શકીશું। સિંહ રાશિ વાળાએ આજે પોતાની તબિયત સાચવવાની છે, બાકી બધા કામમાં થોડીક રાહ જોયા પછી સારી સફળતાઓ મળતી દેખાય છે ભાઈ। કન્યા રાશિવાળા માટે પણ આજનો દિવસ શુભ છે, ઘણા દિવસથી અટકેલું કામ, જેમાં રસ્તા નહોતા મળતા એ રસ્તાઓ મળતા દેખાય છે, કામમાં આવતા વિઘ્નનો નાશ થતો દેખાય છે અને તમે બહુ જ સરસ રીતે તમારા દરેક કાર્યમાં આજે સફળતા મેળવીને આગળ ચાલી શકશો। તુલા રાશિવાળા માટે પણ આજે ઘણા દિવસથી જે નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે છે એમાં તમને સારી સફળતા મળતી દેખાય છે, બધા જ અવરોધોને પાર કરીને સારી સફળતા તમે આજે મેળવી શકશો। આજે છે ને ખાસ કરીને તમારી માનસિક પરિસ્થિતિ ખૂબ મજબૂત થતી દેખાય છે, તો આ ફાયદો તમને આજે ખૂબ સરસ થવાનો। વૃશ્ચિક રાશિવાળા માટે આજે વ્યવસાયિક લાભ સારા દેખાય છે, વ્યવસાયમાં ઘણા દિવસથી અટકેલો કોઈક પ્રશ્ન એનો ઉકેલ આવે, એનો રસ્તો મળે અને આપણે એમાં સફળતાપૂર્વક આગળ વધી શકીએ। મિત્રો, આજે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ઘરમાં વાદ વિવાદ ટાળજો। ધનરાશિવાળાએ આજે
સંયમ જાળવવાનો છે, સમજદારી બતાવવાની છે. બસ આ બે પાસાને સંભાળી લેજો, સફળતાઓ આપો આપ તમારી સામે આવીને ઊભી રહેશે. ધનરાશિવાળે આજે કોઈ પ્રવાસ કરવાનો હશે તો એમાં વિલંબ થતો દેખાય. મકર, મકર રાશિવાળા માટે પણ આજે કોઈક એવી તક સામે આવીને મળે જેનાથી આપણા જીવનના આર્થિક પ્રશ્નો આપણે ઘણા સરળ બનાવી શકીએ. તે સિવાય મિત્રો, કુટુંબને લગતા, સમાજને લગતા કામોમાં ખૂબ સારી પ્રગતિ આજે તમે કરી શકશો. કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે આજે સ્વજનોનો સહકાર મેળવવાનો દિવસ. આજે ઘણા બધા સ્વજનો, તમારી નજીકના સ્વજનો ચોક્કસ તમને સારો સાથ સહકાર આપે અને તમારા કામમાં હળવાશ આવતી જાય. સાંજ સુધીમાં ધીમી ગતિએ પણ જીવનની ઘણી બધી મૂંઝવણો આપણે દૂર કરી શકીશું. મીન રાશિ, મીન રાશિવાળાએ આજે થોડુંક સજાગ થઈને ચાલવાનું છે. મિત્રો, મનના ધારેલા કામો આજે પૂર્ણ ન થતાં આપણે થોડાક બેચેન થઈ શકીએ, તો થોડીક ધીરજ તમારા માટે ખૂબ સારું ફળ લઈને આવે. આજે છે ને થોડાક વધુ પ્રયત્ન અને સફળ આયોજન, આ બે વસ્તુ તમને જીવનમાં સારી સફળતા અપાવે. તો આયોજન ચોક્કસ રીતે કરશો તો દિવસ ઘણો સારો સાબિત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં આપણે કોઈક વ્યક્તિની સાથે એક ધારો બહુ લાંબા સમય સુધી સંબંધ જાળવી રાખીએ અને ટકાવી રાખીએ ને, એ આપણા જીવનની ખૂબ મોટી સફળતા કહેવાય. તો સંબંધો હંમેશા નિભાવતા શીખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદકીય સલાહ. વૈદકીય સલાહમાં મિત્રો, આજે ચૈત્ર સુદ એકમ, તો લીમડાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ઘણા સારા ફાયદાઓ મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, માં દુર્ગાનું નામ લઈને આજના દિવસની શરૂઆત કરો, ચોક્કસ તમને સારા ફાયદાઓ મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજનું દૈનિક રાશિફળ. મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.